રાજપારડીમાં લિગ્નાઇટ પ્રોજેક્ટની સાઇટ પર સાઇટ ઇન્ચાર્જ પર 15 થી 20 લોકો દ્વારા હિંસક હુમલો કરાયો. ઝઘડિયાના રાજપારડીમાં ગુજરાત સરકારના લિગ્નાઇટ પ્રોજેક્ટમાં ઓબી રિમુવલ માટી કામનો કોન્ટ્રાક્ટ રાજપારડી જીએમડીસી ખાતે રાખી કામ કરતી રણજીત દુર્ગાવ જોઈન્ટ વેન્ચર કંપનીના સાઇટ ઇન્ચાર્જ તેમજ બે સાઇટ સુપરવાઇઝરો પર બાઇક લઈ ધસી આવેલ 15 થી 20 લોકોના ટોળાએ અચાનક મારક હથિયારો સાથે હુમલો કરતા ઘાયલ ત્રણેય ઇસમોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. મળતી માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના રાજપારડી જીએમડીસીમાં ગુજરાત સરકારના લિગ્નાઇટ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ રાખી માટી હટાવવાનું કામ કરતી રણજીત દુર્ગા જોઈન્ટ વેન્ચર કંપનીના સાઇટ ઇન્ચાર્જ દિનેશભાઈ મગનભાઈ સિંધાણી ઉંમર વર્ષ 39 મૂળ રહેવાસી કદમપુર માંડવી કચ્છ હાલ રહેવાસી રાજપારડી જીએમડીસી કોલોની તારીખ 23મીની રાત્રે સાઇટ પર હતા. તે દરમિયાન બાઇકો પર 15 થી 20 લોકોના ટોળાએ લાકડી તલવાર ધારિયા તેમજ લોખંડના પાઇપ સાથે ધસી આવી ઝઘડો કરી તમે માલજીપુરાના લોકોને નોકરી કેમ આપતા નથી કહી હુમલો કર્યો હતો. સાઇટ ઇન્ચાર્જ દિનેશભાઈના જણાવ્યા અનુસાર તેઓની કંપનીએ સ્થાનિક 200 જેટલા લોકોને રોજગારી આપી છે. કહેતા ભાનુભાઈ લાલજીભાઈ દિનેશભાઈ લાલજીભાઈ ધર્મેશભાઈ લાલજીભાઈએ તેમના 15 જેટલા મળતિયાઓ સાથે મળીને સાઇટ ઇન્ચાર્જ દિનેશ સિંઘાણી તેમજ તેમના સાઇટ સુપરવાઇઝરો કિરણ કલ્યાણભાઈ વેલાણી ઉંમર વર્ષ 25 મૂળ રહેવાસી લાઇઝા મોટા માંડવી કચ્છ હાલ રહેવાસી જીએમડીસી કોલોની રાજપારડી રમેશભાઈ છગનભાઈ માકડી ઉંમર વર્ષ 28 મૂળ રહેવાસી બારાપર માંડવી કચ્છ હાલ રહેવાસી જીએમડીસી કોલોની રાજપારડી ઉપર હુમલો કરી માર મારતા દિનેશભાઈની પીઠ પર કમરે તેમજ સાથળ પર તેમજ કિરણ વેલાણીને પગે અને માથા પર ઇજાઓ પહોંચી હતી. જ્યારે રમેશ માકડીને શરીરે મૂઢમાર વાગતા તમામને સારવાર અર્થે ભરૂચ સિવિલ ખાતે લવાયા હતા. બનાવ અંગે રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. રાજપારડી જીએમડીસી લિગ્નાઇટ માઇન્સમાં અમે લોકો કોન્ટ્રાક્ટર તરીકે કામ કરીએ છીએ અને અમે ત્યાં અમારા વીપોઈન્ટ ઉપર ઉભેલા અચાનક 15-20 જણાનું ટોળું આવ્યું અમને સીધું મારવા માંડી ગયા હતા. કયા કારણસર માર્યા મેડમ? હવે એ તો અમને ખબર નથી, કંઈક વાત કરીએ તો ખબર પડે કે આ કારણસર અમને અમારા એમ્પ્લોયમેન્ટ માટે કરીને નોકરી આપો. એકચ્યુઅલી અમે 215 માણસોને લોકલ એમ્પ્લોય ત્યાં લેન્ડ લૂઝરો છે એ લોકોને વેકન્સી આપેલી જ છે. અભિષેકનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, ભરૂચ.